ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને ચાબાત પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. સુરતમાં મિની લોકડાઉન વહીવટીતંત્ર દ્વારા બજારો માર્કેટ બંધ કરવા વહીવટીતંત્ર લાગ્યું કામે. વેપારીઓમાં રોષ જોવા મળ્યો. ગુજરાત સરકારના મિની લોકડાઉનના નિર્ણય સુરત તંત્ર નાની માર્કેટ તેમજ મોબાઈલ શોપ તેમજ અલગ અલગ દુકાનો જે માર્કેટમાં આવેલી હોય તેને તંત્ર દ્વારા બંધ કરવાનો આદેશ અપાયો છે. આજરોજ સવારથી જ પોલીસ અને મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા નાની માર્કેટો બંધ કરવા અને કરાવવા માટે તનતોડ મહેનત કરાવી રહી છે. ત્યારે પોલીસ પણ પોતાની ફરજ નિભાવતી હોય તેમજ વેપારીઓએ 5 તારીખ સુધી માર્કેટ તેમજ દુકાનો બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. હાલ તો નાના વેપારીઓની હાલત કફોડી બનતી હોય તેવું લાગે છે. સરકારનો આ નિર્ણય કેટલો યોગ્ય છે તે તો આવનારો સમય જ બતાવશે. પરંતુ વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે કે વેપારીઓની હાલત દિન પ્રતિદિન કફોડી બનતી જાય છે. વેપારીઓના કામ ધંધા બંધને કારણે વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરત પોલીસ દ્વારા પણ માનવતાના ધોરણે કામ કરી પોતાની એક આગવી ઓળખ પણ ઊભી કરી છે. બ્યુરો રિપોર્ટ સ્પીડ ન્યૂઝ 17 હરમેશ સત્યની સાથે. કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ. આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.